नमस्कार खेडूतो, आज आप एक ऑर्गेनिक खेती में शाकभाजी एक नव तरीका थी मॉडल जो विकसाय से अशोक भाई तमनु मॉडल जोशो अने एमनी पास से समझीशू के आ तमे जोई सको छो कि जे सीमेंट नी वेस्ट बेग से ई बेग में वावेतर कर्यु छे। तो आ मॉडल केवी रीते एमने विकसाव्यु छे, आमां केटलो बधो खर्चो ओछो आवे छे, केटला खातरो ओछा नाखवा पड़े छे, ई अशोकभाई पासेथी समझीशुं। अशोकभाई, आ मॉडल तमने केवुं लागे छे? एकदम सक्सेसफुल छे। शरूआतनो एक वारनो खर्च छे, अमे सीमेंटनी बेगू वावेली छे, पण जो तमे लॉन्ग टर्म माटे करवा जई रह्या हो तो आपणे जे यूवी स्टेबिलाइज बेगू आवे जे चार वर्ष सुधी बदलावी नथी पड़ती, तो एनो खर्च पण घटी जाय छे। નિંદામણ એક થી બે વાર કાઢી નાખો એટલે આખા પાકમાં નિંદામણની જરૂર નથી, બરોબર। ઇન્સેક્ટ આ તે પેસ્ટ બહુ ઓછા આવે છે, મોર્ટાલિટી રેટ પણ ઘણો ઓછો છે। હા, હવે તમે જે બેગમાં વાવેતર કર્યું છે અને અહીં બેડમાં વાવેતર કર્યું છે, તો એમાં તમને કઈ ફરક લાગે છે? હા, આનામાં અમે બંને સાથે સેમ દિવસે વાવેતર કરેલું હતું, પણ બેગનો ગ્રોથ લગભગ એનાથી 15 દિવસ થી વધારે પણ લાગે છે, અને બધા હેલ્થી લાગે છે, બધા હેલ્થી છે। હા, તમે જોઈ શકો છો, બરોબર। આને આ પણ સેમ ડે વાવેતર કર્યો છે કે જે બેડ છે? હા, બેડમાં વાવેલા છે। હા, 30-5 માં વાવેતર કરેલું છે, બરોબર છે। બેડમાં મોર્ટાલિટી વધારે આવે છે પોતાની ગરમીના લીધે, મલ્ચિંગ છે એટલા માટે। હા, બેગમાં શું છે, મલ્ચિંગનું સ્થાન આવતું નથી, ગરમી બહુ સાઈડમાંથી નીકળી જાય છે। હા, આપણે મુખ્યત્વે મલ્ચિંગ ઉપયોગ ખડ માટે કરતા હોઈએ છીએ કે નિંદામણ ના ઉગે, પણ ગ્રો બેગમાં શું છે કે સાહેબ નિંદામણ એક થી બે વાર કાઢી નાખવાનું, એ એક પછી આખી સાયકલમાં આવતું જ નથી, બરોબર। એટલે મલ્ચિંગનો ખર્ચ પણ બચી જાય છે, સામે જી નાના પોદાન નર્સરી છે મરવાના ચાન્સીસ બહુ વધી જાય છે, જયારે ગરમીમાં એ બહુ ઘટી જાય છે, બરોબર। આમાં તમે બેગમાં કોઈ બીજો પાક લીધેલો? હા, આના પહેલા અમે કેપ્સિકમ મરચા કરેલા છે, બરોબર, એમને કાઢીને ઉપર બેઝલ ડોઝ નાખી ને ફ્લાવરનું વાવેતર કરેલું। આમાં કેટલા મરચા થયા હતા? આમાં આપણે આનામાં કેપ્સિકમ લાલ, પીળા ને લીલા કરેલા હતા, અરાઉન્ડ 40 ટન જેવું ઉત્પાદન લીધું હતું। તો ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો નિંદામણનો બચાવ થાય, પ્લસ ખેડનો બચાવ થાય, પ્લસ 3-4 સિઝન સુધી આ બેગ કામ આવે, તો કેટલું સરળ પદ્ધતિ છે। આપણે જીવામૃત નાખીએ, ખાતર નાખીએ, જે પણ બેક્ટેરિયા નાખીએ, આમાં જ સચવાઈ રહે, એની બહાર જાય નહીં, અને પાકની ફેરબદલી થાય એટલે રોગ જીવાત પણ આમાં આવતા નથી, કંટ્રોલ થઈ જાય છે ઓટોમેટિક। તો ગોવિંદભાઈને ત્યાં કૂકમાં સારા એવું પ્રમાણમાં મોડેલ પોતે વિકસાવ્યું છે, તો ખેડૂતો માટે એક સારું કહેવાય કે પોતે આ એક મહેનત કરી અને સક્સેસ મોડેલ બનાવ્યું છે। જય ગૌ માતા।